નમસ્કાર, આઈવીએન 24 ન્યૂઝમાં હું મુકેશ સખિયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે સતત ચોથી વખત ચૂંટાતા ગિરીશ કોટેચા અને ભગાભાઈ રાણા. રાધા દામોદર મંદિરે ખારેકના હિંડોળાનો મનોરથનો લાભ લેતા ભાવિકો. સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. વિદેશમાં નોકરીની લાલચ આપી બેરોજગારને ખંખેરતો સૌજી ઝડપાયો અને રક્ષાબંધનની રાખડી ખરીદવા શહેરમાં પડા પડી. હવે જોઈએ સમાચારમાં વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતત ચોથી વખત ગિરીશભાઈ કોટેચા અને ભગાભાઈ રાણાની બહુમતીથી વરણી કરવામાં આવેલ હતી. રવિવારે મળેલા જનરલ બોર્ડમાં બંને કોંગ્રેસી નેતાઓની વરણી થતા એક ઇતિહાસ બની જવા પામેલ છે. સતત ચોથી વખત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની વરણી એક જ વ્યક્તિને થઈ હોય તેવો ગુજરાત ખાતે રેકોર્ડ થયેલ છે. કોર્પોરેશનમાં આજે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જે નિમણૂક હતી, આજે સતત પાંચમી વખત ડેપ્યુટી મેયર તરીકે પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભગાભાઈ રાણા ઉપર જે વિશ્વાસ મૂક્યો, 4 વર્ષમાં મારી આખી ટીમે બધા કોર્પોરેટરોએ પોતપોતાના વોટની અંદરથી માંડીને જૂનાગઢના વિકાસના કામમાં પૂરેપૂરો કાયમ માટે રસ લીધો છે અને અમને આશા છે કે આ છેલ્લું વર્ષ જ્યારે છે ત્યારે પણ જૂનાગઢમાં કેમ વધારે વધારે કામ થાય. હમણાં જ 55 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ આવી એમાંથી 25 કરોડ રૂપિયા હસનાપુરની પાઇપલાઇનમાં અને બાકીના જૂનાગઢમાં હાઈમાસ ટાવર ફિટ કરવા, ભવનાથનું ડેવલપમેન્ટ કરવું, તે જૂનાગઢના મેઇન રોડથી માંડીને બધા કામનું અમે તાત્કાલિક આયોજન કરવાના છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ છેલ્લું વર્ષ છે તો તાત્કાલિક બધા કામની અંદર અમને પૂરેપૂરી સફળતા મળે. હું ઠાકોરજીભાઈ મેદલિયા બધા પ્રદેશ કોંગ્રેસ સમિતિના જૂનાગઢ કોર્પોરેશનની અંદર ડેપ્યુટી મેયરની અને સ્ટેન્ડિંગ કમિટીની આજે ઇલેક્શન હતું. કોંગ્રેસની મોટી આવ્યા પછી જૂનાગઢની અંદર વિકાસના કામ 5 વર્ષમાં પ્રજાને નજરે દેખાય એટલા તનતોડ મહેનતથીને અમારી ને અમારી આખી ટીમે કામ કરેલા છે અને 5મી વખત ડેપ્યુટી મેયર તરીકે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે પાર્ટીએ એના માટે હું તો કોંગ્રેસના બધા કોર્પોરેટર બીએસવી અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે 5 વર્ષથી એક પદ ઉપર મને જે પાર્ટીએ રાખ્યો છે અને અમે નક્કી કર્યું છે કે જૂનાગઢની અંદર કોઈ પણ જાતના વિવાદ વગર પછી ભાજપના વોર્ડ છે જે કંઈ. આજે જૂનાગઢ મહાનગર સેવા સદનનું જન્મ બોર્ડ હતું, તેમાં મને 5મી વખત સ્ટેન્ડિંગના ચેરમેન તરીકેની તક મળી છે અને ગિરીશભાઈ કોટેચા પણ 5મી વખત ચૂંટાઈ આવ્યા છે અને આખા ગુજરાત આખાનો આ રેકોર્ડ તોડી અને આજે જૂનાગઢના કોંગ્રેસના સભ્યોએ ખૂબ ખૂબ અમને સહકાર આપ્યો એના માટે તમામ સભ્યોનો અમે આભાર માન્યો. વૈષ્ણવ સંપ્રદાયમાં મહત્વના પ્રસંગ ગણાતા હિંડોળા મહોત્સવમાં આજે દામોદર કુંડ ખાતે આવેલ ભગવાન રાધા દામોદર મંદિરે ભગવાનને ખારેકના હિંડોળાનો મનોરથ યોજાયેલ હતો. આ હિંડોળા મનોરથમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ટાઉન હોલ ખાતે મળેલ હતું. આ બોર્ડ શરૂઆતથી જ તોફાની બની જતા મહત્વના પ્રશ્નોને ટંડેલ ચડાવી અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતપોતાના કામો કરાવી લીધા હોવાનું વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ મશરૂએ આક્રોશ સાથે જણાવ્યું હતું.
આજે જૂનાગઢ કોર્પોરેશનના નિષ્ફળ તંત્ર માં એક વધુ છોકુ મેં આવ્યું. આજે ચૂંટણી થઈ તથા 6 સભ્યો સ્ટેન્ડિંગ 6 સભ્યોની બધા મિત્રો ડેપ્યુટી મેયરથી રિપીટ થયા છે. લોકશાહીની પ્રક્રિયા 6 હજાર બહુમતી હોય એમના ઉમેદવારો જીતે લોકશાહી પરંપરા. પરંતુ મારે તો કહેવાની વાત છે કે આ નિષ્ફળ તંત્ર એની કોઈ ચર્ચા બોર્ડમાં ન થાય, આ રસ્તાઓ તૂટી ગયા એની બોર્ડમાં ચર્ચા ન થાય, 2 મહિના પહેલાં રસ્તાઓ બન્યા હોય ત્યાં આજે 1-1 ફૂટના ગાબડા પડ્યા હોય એની ચર્ચા ન થાય, ભ્રષ્ટાચારે માજા મૂકી હોય એની ચર્ચા ન થાય, માત્ર ચૂંટણી આવે બહુમતે ચૂંટાય વાહ વાહ થાય આનાથી લોકોનું ભલું નથી થવાનું, લોકોને એનાથી પેટ ભરાવાનું નથી. લોકોનું પેટ તો ત્યારે ભરાશે કે ત્યારે રસ્તાઓ સારા હશે, ભ્રષ્ટાચાર નિર્મૂળ થશે અને લોકોને વિકાસના કામોનો અહેસાસ થશે ત્યારે લોકોનું પેટ ભરાશે. માત્ર વચનોથી માત્ર વાતોથી લોકોનું પેટ ભરાતું નથી. મારા મિત્રોએ 5 વર્ષમાં કોઈ કામગીરી કરી નથી, એમની પાસે કોઈ વિઝન નથી, એમની પાસે કોઈ આવડત નથી, એમની પાસે કોઈ દ્રષ્ટિ નથી, કાંઈ કામ નથી ત્યાં. 2 મહિના પહેલાં રસ્તા બનાવે ભાઈ, તમે જ વિચારો 2 મહિના પહેલાં રસ્તા બનાવે તૂટીને ત્યાં ગાબડા થઈ ગયા હોય તો આ કેવડો મોટો ભ્રષ્ટાચાર કહેવાય. આવા કોન્ટ્રાક્ટરના પૈસા બંધ કરી દેવા જોઈએ, બિલો બંધ કરી દેવા જોઈએ અને એમની પાસે ફરીથી રસ્તાઓ રિપેર કરાવવા જોઈએ તો જ મને લાગે છે કે આ શાસકો સાચા. પરંતુ લોકશાહીમાં તો આવક અને જાવક થતી હોય છે, એમાં કોઈ મહત્ત્વ નથી. બહુમતી હોય એના લોકો ચૂંટાય, ત્યારે અમે તો વિપક્ષ તરીકે જવાબદારી અમે નિભાવવા તૈયારથી નિભાવીએ છીએ. આજે અમે આ બાબતમાં વોકઆઉટ કરવાની તૈયારી કરી, પરંતુ શાસક મિત્રોએ ચાલાકી વાપરીને રાષ્ટ્રગીતની શરૂઆત કરી દીધી. અમે માન આપ્યું રાષ્ટ્રગીતને અને અમે પણ ઉભા થઈ રાષ્ટ્રગીત બજાવ રાષ્ટ્રગીત બન્યું છે, અમે માન આપી ઉભા રહ્યા. પરંતુ એનો અર્થ એવો નથી કે આ શાસક મિત્રોએ જે કામગીરી કરી છે સારી છે. ચૂંટણી તો આવે ને જાય, શાસક મિત્રો જાગે, રસ્તાઓ રિપેર કરાવે, ભ્રષ્ટાચાર નિર્મૂળ કરાવે તો જ મને લાગે છે કે આપણે આ શાસકોએ કામ કર્યું કહેવાશે. નહીં તો આવતા દિવસોની અંદર, હવે બહુ વાર નથી, 1 વર્ષની અંદર આ 1 વર્ષ પછી આ શાસક આમાંથી એક પણ માણસ નહીં ચૂંટાય, પ્રજાએ બધાને ફેંકી દેશે, કચરાની જે વીણી વીણીને ફેંકી દેશે એમાં તે મત. મહિલા હોવા છતાં સમગ્ર ભારતમાં અનેક કપરી કામગીરી બજાવી કેન્દ્રીય મંત્રી સુધી સફળ ફરજ બજાવનારા સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયાના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પવિત્ર દામોદર કુંડ ખાતે તેમના આત્માની શાંતિ અર્થે ભાજપ મહિલા મોરચા દ્વારા ગાયત્રી હવન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પુણ્યતિથિ છે એ નિમિત્તે દામોદર કુંડ ખાતે એક
આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426-04928, 9574734788. જૂનાગઢના હોર્ડ નંબર 15માં ગંદકી એમ માજા મુકતા અહીંના રહેવાસીઓ ભારે યાતના ભોગવી રહ્યા છે. જૂનાગઢ મહાનગર હોવા છતાં ગ્રામ્ય વિસ્તારને પણ સારી કહે તેવી ગંદકીથી જૂનાગઢવાસીઓ સમસમી ગયા છે. જૂનાગઢ સ્થિત રાધારમણ દેવ ભગવાન સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી ધામમાં જતા હજારો હરિભક્તો અને સ્વામી મંદિરના સાધુ સંતોએ તેમના દિવ્ય આત્માને ભગવાન સ્વામિનારાયણ શાંતિ આપે તેવી પ્રાર્થના કરેલ હતી. સંતનું જીવન કેટલું નિર્મળ હોય છે એ અમારા ગુરુભાઈ સ્વામી હરિપ્રકાશદાસજી અક્ષર નિવાસી થયા આવે કે જીવનમાં સમાજ માટે, ધર્મ માટે, ધર્મના ઉત્થાન માટે કરેલું જે કામ એ કેટલો સચોટ હોય છે એનો પુરાવો એમનો ત્રયોદશા તિથિ નિમિત્તે જ્યારે ભગવાનના થાળ ભક્તોને અને સંતોના ભોજન માટેની જ્યારે વ્યવસ્થા થઈ, શ્રદ્ધાંજલિ સભા, એ સભાની અંદર 500 કિલોમીટરથી 700 કિલોમીટરથી સંતો હરિભક્તો પધાર્યા. સંત એક સર્વના હોઈ શકે એ જ આ એનો આધાર પુરાવો છે. અને એ રીતે આજે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની અંદર આ સંતની ત્રયોદશા તિથિ શ્રદ્ધાંજલિ સભા ઉજવાય, જે જોયા પછી એવું ચોક્કસ કહી શકીએ સંત હંમેશા સંત જ છે એવું અમે માનીએ. આઈએન 24 ન્યૂઝ શરૂ થતાં અગ્રણી ઉદ્યોગપતિ અને શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ કોરડિયાએ અભિનંદન પાઠવી નિડર અને નિષ્પક્ષ સમાચારો અંગે હંમેશા ભાજપ શહેર સાથે હોવાનો કોલ આપેલ હતો. આઈએન 24 ન્યૂઝ ચેનલ જે અષાઢી બીજથી જૂનાગઢ મહાનગરની અંદર શરૂ કરવામાં આવી છે, જૂનાગઢ વિસ્તારના પ્રશ્નોને વાચા આપતા પ્રશ્નો રજૂ કરી અને વાત લોકો સુધી પહોંચાડવાની જે ચેનલે શરૂઆત કરી છે એમને જૂનાગઢ વતી શુભેચ્છાઓ આપું છું. અને આવનાર દિવસોની અંદર જૂનાગઢના વિકાસના, જૂનાગઢના મહત્ત્વના મુદ્દાઓને વાચા આપી અને લોકો સુધી પહોંચાડે એવી એમને વિનંતી કરું. જૂનાગઢના રાણાવાવ ચોકમાં આવેલ ઉડાન મરીન નામથી વિદેશમાં બેરોજગારોને નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાનો ચૂનો ચોપડી ઓસ્ટ્રેલિયા ભાગી જવાની પેરવી કરતો સૌજીને જૂનાગઢ એ ડિવિઝનના પીએસઆઈ ટાટમિયાએ દિયોદર તાલુકામાંથી પકડી પાડતા અનેક બેરોજગારોના જીવમાં જીવ આવી ગયેલ હતા. વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી 70-80 લાખની મત્તા ઉગનાવનારા 5 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થતાં ખળભળાટ મચી જવા પામેલ છે. ગામ જુવાનપુર ધામનગર જિલ્લો, હું જૂનાગઢ ઓફિસે છાપા મેડ આવેલ એટલે હું નોકરી બાબતે જૂનાગઢ આવ્યો એટલે ઉડાન સર્વિસ એ ઓફિસના ઓફિસ હતું. ઓફિસે આવેલા અને સૌજીભાઈ દુલાભાઈ પટેલ અને ભરતભાઈ વાઘેલા સિદ્ધાર્થસિંહ ત્રણ બેઠેલા, ત્રણની મુલાકાત લીધી અને નોકરી બાબતે એની ચર્ચા થઈ. ચર્ચા બાબતે અને બીજો પ્લેસમેન્ટ ચાર્જ અને ટ્રેનિંગ ચાર્જ એવી રીતે રૂપિયાનું હતું. રૂપિયા ભરીને નોકરી માટે જવાનું છે, શીખવા માટે કેટલા રૂપિયા ભર્યા અને ત્યારે ટ્રેનિંગ ટોટલ 70,000 ભર્યા, પછી 70,000 અને પાછા 50,000, ટોટલ મેં 1,20,000 રૂપિયા ભરેલા. અને નોકરીની લાલચ આપી નોકરી માટે જવાનું છે અને નોકરી માટે ક્યાંય મેલેલા નહીં. આવી રીતે અમારી જોડે છેતરપિંડી કરી અને મારી સાથે બીજા
25 છોકરા બીજા છે બેરોજગાર, એને પણ આવી રીતે ચેકિંગ કરી અને ફરાર થઈ ગયા. અમે પાછા એને કોન્ટેક કરીએ તો કોન્ટેક ન લાગે. એને મુલાકાત એના ઘરે ગયેલા ત્યારે એ કહેવા વાયદા કાપે કે અમે આપી દેશે રૂપિયા અમારા પરત, અથવા નોકરી પણ મળી દેશે. એવી રીતે કરી કરીને 5-6 મહિના કાઢેલા. ત્યારે પછી અમે જૂનાગઢ મુકામે એ ડિવિઝનમાં ફરિયાદ હતી અને કાર્યવાહી આગળ. બીએચ ટાટા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડિવિઝન કોર્ટર જૂનાગઢ છે. આજથી 8 મહિના પહેલા MG રોડ પર શુભમ કોમ્પ્લેક્સમાં ઉડાન મરીન સર્વિસ નામની નેવીમાં નોકરી આપવાની સંચાલકે એક ઓફિસ ખોલેલી અને એમાં નેવીમાં નોકરી આપવાની લાલચ આપી અને જૂનાગઢ જિલ્લાના તેમજ આજુબાજુના જિલ્લાના વડીલ લગભગ 20-25 બેરોજગાર યુવાનોને નેવીમાં નોકરી આપવાની લાલચ આપી અને તેઓ સાથે પૈસા લઈ અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય અને તેઓને કોઈને આજ દિન સુધી કોઈ નોકરી આપેલ ના હોય અને માર્ચ 2013માં તેઓ એની ઓફિસ બંધ કરીને જતા રહેલા. એ બાબતનો ગુનો અહીંયા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયા અને એની તપાસોમાં કરતા હોય. એમાં આજરોજ આ કામમાં કુલ 5 આરોપી અટક કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ. IVN 24 ન્યૂઝ શરૂ થતાં બી ડિવિઝન પોલીસના કાળવા ચોક PSI શ્રી રાઠોડે શુભકામના પાઠવી પ્રજાના પ્રશ્નો પ્રત્યે સજાગ રહેવાની હાકલ કરેલ હતી. હું RL રાઠોડ PSI કાળવા ચોકી જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તમારી IVN 24 ટીવી ચેનલ ચાલુ છે, અષાઢી બીજથી ચાલુ થયેલ હોય તે અવિરત ચાલુ રહે તે બદલ અભિનંદન આપું. વરસાદી માહોલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન ઠપ થઈ ગયેલ છે. આવા તોફાની વરસાદથી ખેડૂતો અને વેપારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડેલ હતો. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયાવિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426-04928, 9574734788. ભાઈ અને બહેનના પવિત્ર એવા રક્ષાબંધનના તહેવાર આડે ગણતરીના દિવસો જ બાકી હોય રાખડીવાળાઓને તડાકો થયેલ હોવાનો જોવા મળી રહ્યું છે. વિશ્વના ગમે તે ખૂણે વસતા ગરીબ કે તવંગર ભાઈને પણ સાદા દોરાના ધાગા સમી રાખડીનો ઇંતજાર કરતો જ હોય છે અને બહેન પણ સાદા દોરાના ધાગાથી સોને મઢેલ રાખડી પોતાના ભાઈ સુધી પહોંચાડવા હંમેશા ઉત્સુક જ હોય છે. અમારી દુકાનનું અવેલેબિલિટી અંદર જલિયાણ રાખડી સ્ટોર, જલિયાણ હેન્ડીક્રાફ્ટ નામ આલે છે. મારું નામ છે પ્રદીપેશ કુંડલિયા. રક્ષાબંધન એક એવો પવિત્ર તહેવાર છે કે જે બહેનોની જે તમે સમજો કે જૂનાગઢ એવું ગુજરાતની અંદર એમાં સૌરાષ્ટ્રની અંદર રક્ષાબંધન એટલે સારામાં સારો એવો તહેવાર સમજે છે અને આ સમયની અંદર હવે જે રક્ષાબંધન સમજે છે ને એ કોઈ એક ફેશન ન સમજતા પવિત્રતા સમજે છે. અમારે પાસે જે બહેનો જે કંઈ આવ્યા છે અમારી પાસે ખરાક, આ બેન છે ક્યાં ગામથી આવો છો? આ બેન કોટડા, મોટા સાંગાણી કોટડાથી આવે છે, કોટા સાંગાણાથી આવે છે અને આ બેનો અને આ લોકો જે કંઈ ખરીદી કરે છે જૂનાગઢથી જ ખરીદી કરે છે અને વર્ષોથી આ ખરીદી કરે છે અને આ બધી વસ્તુઓ જૂનાગઢની અંદર મેન્યુફેક્ચર બાય જૂનાગઢ, રાખડી જૂનાગઢની અંદર જ બને છે. અમારા એક મોટા બેન આવ્યા છે, તે દીવથી બધા આવ્યા છે, એ પણ રાખડી માટે જ ખરીદી કરવા આવેલા.
સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયાનું અચાનક નિધન થતાં તેમના કરોડોનો રાજકીય સામાજિક અને પારિવારિક પરિવાર દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શહેરના દોમડિયાવાડી ખાતે યોજાયો હતો. પ્રથમ માસિક પુણ્યતિથિ હોવાથી મોટાભાગના લોકો વરસાદી માહોલ હોવા છતાં પણ ઉપસ્થિત રહી ભાવનાબેનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રથમ માસિક પુણ્યતિથિએ મારી શબ્દોથી શ્રદ્ધાંજલિ અર્પિત કરવી છે. તથા મિત્રો પણ ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે ભાવનાબેનને ઝડપથી રિકવરી મળે તેવું ઝડપથી સાજા કરે. મિત્રો, વિદેશમાં નોકરીની લાલચ આપી બેરોજગાર રોજગારને ખંખેરતો સૌજી ઝડપાયો અને રક્ષાબંધનની રાખડી ખરીદવા શહેરમાં પડા પડી. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતિલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય, 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. તો આ હતા આજના સમાચારો. કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.